तो अर्थशास्त्र माटे अर्थशास्त्रना अभ्यास मा सीडी हवे आ सीडी जे छे एनो पूरो नाम शुं छे? चलो कोण कहेशे मने सीडी नो पूरो नाम? कोई कहेशे आवडतुं होय तो? सीडी नो पूरो नाम शुं छे? कॉम्पैक्ट डिस्क। वेरी गुड, कॉम्पैक्ट डिस्क, बराबर। कॉम्पैक्ट डिस्क, कॉम्पैक्ट डिस्क। तो आ जे सीडी जे छे ए छे कॉम्पैक्ट डिस्क। डिस्क तमे जोई जशे सीडी, आवी सीडी तमे जोई हशे, बराबर જોઈએ છે, આમ સીડી જોઈએ છે તમે બધા। આપણે બજારમાં ઘણી વખત સીડી ખરીદી આવતા હોઈએ છીએ, ખાસ કરીને મ્યુઝિક ની સીડી, પિક્ચર ની સીડી, બરાબર, સારી એવી મૂવીઝ હોય તો એની સીડી। તો એવી જ રીતના આપણા અર્થશાસ્ત્રના આંકડાઓ જે છે, અર્થશાસ્ત્રની આર્થિક માહિતીઓ, કઈ માહિતી? આર્થિક માહિતી। આર્થિક માહિતી એટલે અર્થશાસ્ત્રને લગતા આંકડાઓની માહિતી। ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ને કે અર્થશાસ્ત્રની આર્થિક ઘટના ઘટનાઓના આંકડા, અર્થશાસ્ત્રની આર્થિક માહિતીઓના જે ઘટનાઓ જે છે, આંકડાઓ, એ ઘટનાઓના આંકડાની માહિતી। ખબર પડી બધાને? આર્થિક માહિતી એટલે અર્થશાસ્ત્રની આર્થિક ઘટના। હવે તમને એમ થાય કે આ સાહેબ આર્થિક ઘટના શું છે? કોણ કહેશે? ચાલો મને, આર્થિક ઘટના એટલે શું? આર્થિક ઘટના એટલે શું? અર્થશાસ્ત્રની આર્થિક ઘટનાઓ કઈ કહેવાય? લો કયો? અર્થશાસ્ત્રની આર્થિક ઘટનાઓ એટલે શું? કયો મને? આર્થિક ઘટનાઓ એટલે કઈ? તો દાખલા તરીકે ગરીબી, પછી બેરોજગારી, બેરોજગારી, બેકારી, હા બેરોજગારી કે બેકારી, વસ્તી, બરાબર, પછી જે પણ યોજનાઓ જે છે, આવકના અસમાનતા, આવક। તો આ શું છે કે ગરીબી એક ઘટના છે, આર્થિક ઘટના છે, બેરોજગારી એ આર્થિક ઘટના છે, વસ્તીમાં જે વધારો થાય છે, વસ્તી વૃદ્ધિ થાય છે, તો એ શું કહેવાય? આર્થિક ઘટના છે। આવકની અસમાનતા જોવા મળે છે, દરેકની આવક સરખી હોતી નથી, અર્થતંત્રમાં કોઈકની આવક ઊંચી હોય છે, કોઈકની આવક નીચી હોય છે, બરાબર, અને આવકની અસમાનતાને લીધે આવકની દ્રષ્ટિએ જુદા જુદા વર્ગ પાડવામાં આવેલા છે। આવકની અસમાનતા, આવકની અસમાનતા એટલે આવક સરખી ન હોય, એને શું કહેવાય? આવકની અસમાનતા। તો એ આવકની અસમાનતાને લીધે વર્ગો, આર્થિક વર્ગો પાડ્યા છે સમાજે। કયા આર્થિક વર્ગો? કયો? હાલો મને, આવકને ધ્યાનમાં લઈને સમાજે વર્ગો બનાવી નાખ્યા, આવકને ધ્યાનમાં લઈને। તો એવા વર્ગો કયા? આર્થિક વર્ગો। કયા વર્ગો? આર્થિક વર્ગો। તો એ વર્ગો કયા છે? ચાલો મને કયો, આર્થિક વર્ગો એટલે કયા આર્થિક વર્ગો? મને કયો જવાબ આપો? બધા જવાબ આપવાનો પ્રયત્ન કરશો? અમીર વર્ગ, ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ। વેરી ગુડ, એક જ જવાબ આપે છે જીયા, તું બોલે છે ને જીયા, તું જવાબ? હા સર। વેરી ગુડ, બાકી નથી જવાબ આપતા, બધાને બોલવાનું। તો આર્થિક વર્ગો, આવકને ધ્યાનમાં લઈને સમાજે જે વર્ગો બનાવ્યા, આર્થિક વર્ગો, પહેલું છે ધનિક વર્ગ, બીજું છે મધ્યમ વર્ગ અને ત્રીજું છે ગરીબ વર્ગ, બરાબર। તો આ જે વર્ગો બન્યા છે કોને ધ્યાનમાં લઈને બન્યા છે? તો આવકને ધ્યાનમાં લઈને, જેની આવક ઊંચી છે એ ધનિક છે,
જેની આવક મીડિયમ છે, ઓછી છે, ન વધુ ન મતલબ ધનિકોની આવક કરતા ઓછી આવક વાળા મધ્યમ વર્ગના કહેવાય. બરાબર, 50,000 લાખ રૂપિયાની આવક ધરાવવા વાળા, અને જેની આવક મતલબ માન ગુજરાન ચાલી શકે છે એટલી આવક કમાવે છે તો એ છે ગરીબ વર્ગ. તો આ બધી આર્થિક ઘટનાઓ જે છે એ આર્થિક ઘટનાઓના આંકડાઓ, શું આર્થિક ઘટનાઓના આંકડા, તો મતલબ ગરીબીના આંકડા. તો ગરીબી કેટલી, સંખ્યા, આંકડા એટલે સંખ્યા, કેટલા લોકો ગરીબ છે તો એ ગરીબીની સંખ્યા કહેવાય. બરાબર, પછી બેરોજગારી, તો બેરોજગારો કેટલા છે, સમગ્ર દેશમાં બેરોજગારી કેટલી છે, કયા કયા રાજ્યમાં બેરોજગારી વધુ છે, કયા જિલ્લાઓમાં બેરોજગારી વધુ છે, બરાબર, ક્યાં ઓછું કામ મળે છે, રોજગારી મળે છે, આ બધાને ડેટા એટલે બેરોજગારી ના આંકડા કહેવાય. વસ્તી, તો સૌથી વધારે વસ્તી ભારતમાં કયા રાજ્યમાં છે, બરાબર, કયા રાજ્યમાં ઓછી વસ્તી છે અને કયા રાજ્યમાં વધુ વસ્તી છે, વસ્તી વધુ છે તો એના પાછળનું કારણ શું, બરાબર, એના માટે શું પ્રયાસ કરવા જોઈએ, આ બધા એના આંકડા જે છે એ વસ્તી ગણતરીમાં સંશોધિત કરવામાં આવે છે. વસ્તી ગણતરી થાય ત્યારે અને આવકના આંકડા દરેક રાજ્યમાં જુદા જુદા લોકોની આવક ને લગતા ડેટા જે છે એ મેળવવામાં આવે છે. તો આર્થિક ઘટનાની શું કહેવાય, આંકડાકીય માહિતી, ને આ બધી આર્થિક ઘટના છે. બરાબર, તો એ આંકડાકીય માહિતીને લગતી સીડી બનાવવામાં આવે છે. આપણા અર્થશાસ્ત્રમાં કઈ સીડી, પિક્ચરની નહીં, સોંગની નહીં, પણ આર્થિક ઘટનાઓના આંકડાઓની સીડી. ખબર પડી તમને બધાને, સમજાય છે બધાને? હા સર, હા. બધા આર્થિક ઘટનાઓ જે છે એને લગતા આંકડાઓની માહિતી એક સીડીમાં સ્ટોરેજ કરવામાં આવે છે. અને આ સીડી જે છે એ કોણ તૈયાર કરે છે, તો આ સીડી જે છે એ પ્રયોગશાળાઓમાં તૈયાર કરવામાં આવતી હોય, પછી સંશોધન કેન્દ્રોમાં તૈયાર કરવામાં આવતી હોય, અથવા સંશોધન કેન્દ્રો તૈયાર કરે છે, અને સરકારી સંસ્થાઓ આ સીડી, આ આંકડાઓની માહિતીની સીડી કોણ તૈયાર કરે છે, તો યાદ રાખજો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકારી સંસ્થાઓ એ આ આંકડાને લગતી, આંકડાકીય માહિતીને લગતી, આર્થિક ઘટનાઓની માહિતીને લગતી સીડી તૈયાર કરે છે, અથવા સરકાર તૈયાર કરાવે છે. બરોબર, હવે આ સીડી જે છે આપણા અર્થશાસ્ત્રમાં કઈ કઈ સીડી જે છે બજારમાં, કઈ કઈ સીડી અવેલેબલ છે આર્થિક ઘટનાઓની, બરોબર, તો એના અમુક નામ ચોપડીમાં આપેલા છે. તો પહેલું છે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી. ભારતમાં રાષ્ટ્રીય આવક, આપણે જે છે ને હમણાં જ વાત કરી રાષ્ટ્રીય આવકની ગણતરી. જો દેશની આવક જે છે રાષ્ટ્રીય આવકની ગણતરી જ્યારે થાય, આપણે 11મા ધોરણમાં પાઠ જોયું ગયું રાષ્ટ્રીય આવકની ગણતરી, તો રાષ્ટ્રીય આવકની ગણતરીના જે ડેટા જે છે, રાષ્ટ્રીય આવક નો સ્ત્રોતો જે છે, આવક કયા કયા ક્ષેત્રમાં વધુ આવે છે, કયો ક્ષેત્ર વધુ આવક સર્જન કરી આપે છે, એને બધે એને લગતા બધા ડેટા જે છે આ સીડીમાં હોય, રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી. બરાબર, એની સીડી રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી. બરાબર, એક આ ટાઈપની સીડી પણ બજારમાં અવેલેબલ હોઈ શકે. વસ્તી ગણતરીના આંકડા, પછી વસ્તી ગણતરી, હમણાં જ આપણે ચર્ચા કરી વસ્તી ગણતરીના આંકડા ની સીડી. બરાબર, તો એ પણ વસ્તી ગણતરી થાય છે. વસ્તી ગણતરી ક્યારે થાય છે, તો દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. બરાબર, તો એ વસ્તી ગણતરી જ્યારે થઈ ત્યારે કયા રાજ્યમાં કેટલી વસ્તી છે, શહેરોની કુલ કેટલી વસ્તી છે, ગામડાઓની કેટલી વસ્તી છે, શહેરો કરતા ગામડાની વસ્તી વધુ છે કે ઓછી છે, કયા શહેરોમાં વધુ વસ્તી છે,
ત્યાં વસ્તી ગીચતા વધુ છે, વસ્તીમાં પુરુષો કેટલા છે, સ્ત્રીઓ કેટલી છે, બાળકો કેટલા છે, વૃદ્ધો કેટલા છે, આ બધી માહિતી જે છે આપણને શેમાંથી મળી જાય, આ સીડીમાં મળી જાય. શેની સીડી? વસ્તી ગણતરીના આંકડાની સીડી. પછી ઉદ્યોગોના સર્વે થતા હોય, ઉદ્યોગોના સર્વે. આ જે ઉદ્યોગો છે ને, ઉદ્યોગો જો આપણો બીજો ક્ષેત્ર, આપણે અર્થતંત્રના ત્રણ ક્ષેત્રો છે, એક પ્રાથમિક ક્ષેત્ર, બીજું દ્વિતીય ક્ષેત્ર અને ત્રીજું છે તૃતીય ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી મુખ્ય છે, દ્વિતીય ક્ષેત્રમાં કયો આવે? ઉદ્યોગો આવે. બધા કેટલા? બધા ટાઈપના ઉદ્યોગો આવે. દ્વિતીય ક્ષેત્રમાં બધા ટાઈપના ઉદ્યોગો આવે. તો આ ઉદ્યોગોના સર્વે જે કરવામાં આવે છે, ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કેટલા છે, જંગી મૂડીરોકાણ વાળા ઉદ્યોગો કેટલા છે, જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કેટલા છે, મતલબ સરકારી ક્ષેત્રના ઉદ્યોગો કેટલા છે, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કેટલા છે, ગુરુ ઉદ્યોગો કેટલા છે, કુટુંબ ઉદ્યોગો કેટલા છે, બરાબર, કયા ઉદ્યોગો કયા રાજ્યમાં વધુ છે, બરાબર, નાના અને ગૃહ ઉદ્યોગો ગામડાઓમાં કેટલા છે, બરાબર, આ બધી આંકડાકીય માહિતી જે છે આ સીડીમાં આપણને મળી જાય, ઉદ્યોગોના સર્વે વાળી સીડી. અને પછી એને સર્વે ઓ એન એસ એસ ઓ, બરાબર, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરમાં આની ચર્ચા કરી હતી, પૂરું નામ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરાબર. તો આ શું છે કે રાષ્ટ્રની અંદર એવા નાના નાના સર્વે કરવામાં આવે છે, સેમ્પલ, બરાબર, કોઈ પણ નાના નાના સર્વે થતા હોય, સર્વેક્ષણ થતું હોય, તો એ સર્વેક્ષણને લગતી સીડી પણ બજારમાં અવેલેબલ હોય છે, અને એ એનએસએસઓ દ્વારા તૈયાર કરેલા હોય છે, સેમ્પલ સર્વે દ્વારા તૈયાર કરેલા નાના નાના સંશોધનો થયેલા હોય, નાના નાના સંશોધન, કોઈ ગામનું એક સ્પેશિયલ ગામની આંકડાકીય માહિતી, કોઈ શહેરની આંકડાકીય માહિતી, બરાબર. તો સેમ્પલ કહેવાય ને કે સેમ્પલ ને લગતો જે સંશોધન થયેલો હોય એ એની સીડી, એટલે એનએસએસઓ ની સીડી, બરાબર. તો આ બધી અર્થતંત્રની ઘણી બધી આર્થિક માહિતીની સીડી જે છે એ આપણને ક્યાં મળે, એટલે પ્રશ્ન એમ થાય બજારમાં મળે એટલે બજારમાં શું દુકાનોમાં મળતી હશે આ બધાની સીડી? તો નો. તો એ બધી સીડી આપણને ક્યાં મળે? તો મંત્રાલયોના વિભાગોમાં, મંત્રાલયોના આંકડાકીય વિભાગ, જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી આ સીડી આપણે મેળવી શકીએ છીએ. કારણ કે આ સરકારનો રેકોર્ડ કહેવાય. શું કહેવાય? સરકારનો દફતર છે. આ શું છે? ગવર્મેન્ટનો દફતર છે. અને એ મંત્રાલયના વિભાગમાં આ સીડી આપણને મળે છે. અને આવી સીડી જે છે એ આપણે ખરીદી શકીએ છીએ. ઘણી સીડી એવી હોય છે, ઘણી આંકડાકીય માહિતી એવી હોય છે, ઘણા સર્વે એવા હોય છે જે વિનામૂલ્યે મળી શકે છે. અને ઘણી સીડીના આપણે ખૂબ ઊંચી કિંમત પણ આપવી પડે છે. પછી બીજું છે CMIE, જે આપણે ગઈકાલે જોયું હતું, બરાબર, કે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, એ પણ સીડી તૈયાર કરાવે છે, એ પણ આંકડાકીય માહિતીની સીડી તૈયાર કરાવે છે, CMIE, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી, એ પણ સીડી તૈયાર કરાવે છે, એ પણ સીડી તૈયાર કરાવે છે, બરાબર, જે બજારમાં અવેલેબલ છે. અને આ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ જે છે એવા સોફ્ટવેર પણ બનાવે છે, બરાબર, એવા સોફ્ટવેર પણ તૈયાર કરાવે છે. અને એ સોફ્ટવેર બજારમાં અવેલેબલ હોય છે, પણ એની કિંમત ખૂબ જ વધુ જોવા મળે છે, ખર્ચાળ હોય છે એમ કહેવાય. એટલે આવી સીડી જે છે ખરીદવા વાળા કોણ? તો સંશોધન સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ. આવી સીડી કોણ ખરીદે છે? જેને સંશોધન કરવું છે એવી સંશોધન કરનારી સંસ્થાઓ જે છે
આ CMIE દ્વારા તૈયાર કરેલી સીડીઓ ખરીદે છે અથવા શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ પણ આવી CMIE દ્વારા તૈયાર કરેલી સીડી ખરીદે છે બરાબર તો આ છે આપણો સીડીનો કન્સેપ્ટ બરાબર ફરીથી રિપીટ કરું તો સીડી જે છે સીડી શેની હોય તો અર્થશાસ્ત્રમાં સીડી શેની હોય પરીક્ષામાં પૂછાય કે અર્થશાસ્ત્રમાં આ સીડી જે છે ટૂંક નોંધમાં પૂછાય છે બે ગુણમાં તમારે યાદ રાખવાનું છે મોટા પ્રશ્નમાં નહીં હોય તો અર્થશાસ્ત્રમાં સીડી ઘટનાઓ જે છે વેરી ગુડ તો આર્થિક માહિતી હોય એને લગતી આર્થિક ઘટનાઓ જે બને છે મતલબ ગરીબી કેટલી બેરોજગારી કેટલી વસ્તીમાં કેટલો વધારો થયો ભાવ વધારા તો આમાં તો ઘણું બધું આવે ભાવ વધારા એ શું કહેવાય આર્થિક ઘટના કહેવાય મોંઘવારી જે છે એ શું કહેવાય આર્થિક ઘટના કહેવાય તેજી મંદી એ બધું શું કહેવાય આર્થિક ઘટના કહેવાય તો એ આર્થિક ઘટનાઓના આંકડાઓને લગતી સીડી બરાબર માહિતી જેમાં સંગ્રહ કરવામાં આવે છે ડિસ્કમાં તૈયાર કરવામાં આવે છે એ છે સીડી બરાબર તો આવી સીડી જે છે એ અલગ અલગ ખાસ કરીને બજારમાં જોવા મળે છે તેવી સીડી બજારમાં એટલે મંત્રાલય વિભાગમાં જોવા મળે છે આવી સીડી આપણે મંત્રાલય વિભાગ પાસેથી લઈ શકીએ છીએ એમાં કઈ કઈ સીડી તો આપણે જોયું કે આવકની સીડી આવકની ગણતરીની સીડી પછી વસ્તી ગણતરી થાય છે એની સીડી બરાબર ઉદ્યોગો તમામ પ્રકારના ઉદ્યોગોના સર્વે થયા હોય એની સીડી અને NSSO એટલે કે નાના નાના સર્વે થયેલા હોય એની સીડી જોવા મળે છે આ સિવાય આ સીડી કોણ તૈયાર કરે છે તો CMIE સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા પણ સીડી તૈયાર કરવામાં આવે છે અને આ વિભાગ આ સંસ્થા જે છે CMIE એ સંસ્થા જે છે અલગ અલગ સરસ મજાના સોફ્ટવેર તૈયાર કરે છે સોફ્ટવેર બજારમાં વેચે છે અને જેની કિંમત ખૂબ જ વધુ હોય છે અને આવી સીડી કે આવા સોફ્ટવેર ખરીદવા વાળા કોણ હોય છે તો સંશોધન સંસ્થાઓ અથવા શૈક્ષણિક સંસ્થાઓ જે છે એની ખરીદી કરે છે હવે આ આનો ભય પણ રહેલો છે સીડીમાં પણ મુશ્કેલી રહેલી છે તો સીડીમાં શું મુશ્કેલી રહેલી છે તો સીડી જેની લઈએ આપણે માની લો કે વસ્તી ગણતરીની આપણે સીડી લીધી તો વસ્તી ગણતરીની તમામ માહિતી આ સીડીમાં હશે તો આપણે એમ થાય કે કઈ માહિતી આપણે ઉપયોગમાં લેવી કેવી રીતે ગોતવી કેવી રીતે શોધવી બરાબર તો સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ હોય છે આ એક સીડી જે છે એમાં અનેક પ્રકારના આંકડાઓ હોય છે એમાંથી આપણને જરૂરી આંકડાઓ શોધવાનું કામ જે છે એ સહેલું બને છે કે મુશ્કેલ સીડીમાં બરાબર મુશ્કેલ બને છે આંકડા કારણ કે સીડીમાં માત્ર ને માત્ર આંકડા જ હોય છે અને એમાં આપણે જરૂરી માહિતી જોઈએ છે તો એ જરૂરી માહિતી આપણે શોધવી છે તો એ શોધવાનું કામ આપણા માટે મુશ્કેલ બને છે ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટે આપણે જાણકારી પણ હોતી નથી મતલબ કે ઘણી આ જે અમુક સોફ્ટવેર જે આપણે વાત કરીએ CMIE દ્વારા તૈયાર કરેલા સોફ્ટવેર તો એ સોફ્ટવેરનો ઉપયોગ કેમ કરવો એ પણ આપણને ન આવડતું હોય એવું પણ બને ક્યાંસે સીડી જે છે એ ચાલુ કરતા ન આવડતું એ સીડીને ઉપયોગ કેવી રીતે કરવો સોફ્ટવેરમાં મતલબ માની લો કે સોફ્ટવેરમાં એક એપ બનાવી માની લો સોફ્ટવેર શું છે આ બધી એપ્લિકેશનો શું કહેવાય સોફ્ટવેર પ્રોગ્રામોનો સમૂહ તો એને ચલાવતા ન આવડતું હોય એને આપણે સેટિંગ સમજતા ન આવડતું હોય કેવી રીતે એને યુઝ કરવું કેવી રીતે સર્ચિંગ કરવું એ પણ ન આવડતું હોય તો પણ આપણે એનો ઉપયોગ બરોબર રીતે કરી શકતા નથી તો અહીં આપણો આ સીડીનો ટોપિક જે છે એ પૂરો કરીએ છીએ હવે આપણે ડાયરેક્ટ આલેખનો પ્રશ્ન જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર આલેખથી શરૂઆત કરશું બરાબર આકૃતિ અને આલેખથી જો કે આ વેકેશન પહેલા થોડાક 10-15 દિવસ મેં લગભગ આ આલેખ આકૃતિ વાળા મુદ્દાઓ સમજાવેલા છે છતાં પણ હું ફરીથી આ આલેખ અને આકૃતિનો મુદ્દો જે છે આપણે એના આલેખની એને ફરીથી રિપીટ કરશું જોશું પ્રશ્નોત્તરી કરશું અને વાંચશું પણ બરાબર અને તમે પણ તૈયાર રાખજો તમે પણ મેં PDF મોકલી છે મારી ખુદની બનાવેલી PDF વાંચવાની અથવા ઓલું મટીરિયલ જે છે એને પણ વાંચવાનું તૈયારી રાખવાનું હવે આપણે મેઇન સ્ક્રીન ઉપર આવી જઈએ છીએ તો બધા મેઇન સ્ક્રીન ઉપર તમે આવી ગયા છો
तो आ मुद्दा ने लगते तमने कोई प्रश्न हो तो मने करी सको छो अथवा इंटरनेट टेक्नोलॉजी कम्प्यूटर टेक्नोलॉजी अने आ सीडी बराबर आ अर्थशास्त्र में टेक्नोलॉजी छे शू कहेवाय आ त्रणे मुद्दा शू छे अर्थशास्त्र में टेक्नोलॉजी तो टेक्नोलॉजी कई आपणे पहले जोई कम्प्यूटर पछी टेक्नोलॉजी कई जोई इंटरनेट अने हाल में आपे छेले सीडी वालो मुद्दो जोयो बराबर तो कोई प्रश्न हो तो तमे मने करी सको छो नहीं तो आप तास आपणे पूरो करी कोई प्रश्न छे होय तो प्रश्न करी सको छो तमे ओके कोई प्रश्न नथी